आखी दुनिया में पर्यावरण की अंदर आज भारत પોતાનું નામ રોશન કરી રહ્યું છે. જે ભારત દુનિયાના પર્યાવરણને બગાડ થઈ વાતો થતી હતી ને, એને બદલવાની દિશામાં આપણે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. આ આપણે જ્યારે અહીંયા સોલાર પાર્ક બનાવ્યો રાધનપુર પાસે, ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું ને પછી લોકો યાત્રાએ આવતો જોવા આવતા હતા. ભાઈઓ બહેનો, એક દિવસ એવો હશે આ આપણું ગુજરાત હાઇડ્રોજનનું હબ બનવાનું છે, ગ્રીન હાઇડ્રોજનનું હબ. અને ગ્રીન હાઇડ્રોજન પેદા કરવા માટે સોલાર એનર્જી અને આખો એક કચ્છ સુધીનો આખો પટ્ટો આપણો, જે ધૂળની ડમરીઓ આપણે ખાઈ ખાઈને મરી ગયા. ઉનાળામાં રસોઈ કરવી હોય તો અત્યારમાં વિચાર કરવો પડે, એટલી બધી ડમરીઓ આવે કે બબે દાડા સુધી ચૂલો ન સળગાવી શકાય એવા દિવસો આપણે ત્યાં. ફેબ્રુઆરી મહિનો શરૂ નથી થયો કે ધૂળની ડમરીઓ ચાલુ નથી. એ ડમરીઓ ઉપર પર્યાવરણનું મોટું અભિયાન અને સોલાર એનર્જીનું મોટું અભિયાન આપણે ચલાવવા માગી રહ્યા છીએ. એ દિશામાં કામ કરીએ છીએ, કારણ કે ગ્રીન હાઇડ્રોજન જે આવનારા દિવસોમાં આ તમારી ગાડી પેટ્રોલ ડીઝલથી ચાલે છે ને, એ ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી થશે. ભાઈઓ, એ દિશામાં કામ કરી રહ્યા છે. આપણે ત્યાં 5 ગોબરધનના પ્લાન્ટ, એના પર કામ ચાલી રહ્યું છે. અમારી બનાસ ડેરીએ તો એ કરી પણ દીધો છે, સીએનજી પેદા કરે છે. એમાંથી વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ગાય ભેંસ અત્યાર સુધી દૂધના પૈસા મળતા હતા, હવે એના છાણ મૂત્રમાંથી પણ આવક થાય, એના બાયો વેસ્ટમાંથી પણ આવક થાય. ખેતરની અંદર જે બધું છેલ્લે લણી લીધા પછી એના જે છોડવા પડ્યા હોય, છૂંઠા પડ્યા હોય, એમાંથી પણ કમાણી થાય, એના માટે બાયોગેસ માટેની ચિંતા. આપણે નક્કી કર્યું કે તમારી વાહનની અંદર 20% બાયોફ્યુઅલ હશે. બાયોફ્યુઅલ એટલે આ બધી આપણી વેસ્ટેજ, જે બીજું ખેતરનું વેસ્ટેજ છે એમાંથી જે તેલ બને એ વાપરવાનું. એના કારણે ખેડૂતોની આવક વધવાની છે, પશુપાલકોની આવક વધવાની છે અને પર્યાવરણની રક્ષણ થવાની છે. તો સોલાર એનર્જી, બાયોફ્યુઅલ, આ બધી ચીજો, સ્વચ્છતા પર્યાવરણના માટે ઉપકારક ચીજ, શુદ્ધ પીવાનું પાણી પર્યાવરણ માટે ઉપકારક ચીજ. દરેક જિલ્લામાં 25-25 તળાવ, 75-75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન આ પર્યાવરણની મોટામાં મોટી સેવા છે. અને અમારા બનાસકાંઠાના ખેડૂતોએ મારી વાત માની, પર ડ્રોપ મોર ક્રોપ ટપક સિંચાઈ સ્વીકારી, પાણી બચાવીને પણ પર્યાવરણની રક્ષા કરી છે. આખું પર્યાવરણનું ઇકોસિસ્ટમ આજે અમારા બનાસકાંઠા જિલ્લામાં, કચ્છ જિલ્લાની અંદર, પાટણ જિલ્લાની અંદર ઊભું થઈ રહ્યું છે, જે પાણી પણ બચાવશે, પ્રકૃતિનું પણ રક્ષણ કરશે, હવા પણ બચાવશે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની દિશામાં ચાલશે.